નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ વાઢેડ આપ સર્વેનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે ફરી મળ્યા છીએ શાની માટે મળ્યા છે તો જુઓ ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર ત્રણ સંખ્યા સાથે રમત અને એમાં થિયરીનો ભાગ નંબર બે તો ભાગ નંબર એકમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ હતી યાદ આવે છે કંઈ બેની ચારની આઠની ત્રણ નવ છ પાંચ દસ અને અગિયાર આવી અલગ અલગ વિભાજ્યતાની ચાવીઓ જોયેલી હતી તો ચાલો હવે આ વિડીયોમાં આપણે કંઈક નવું જ જોવાનું છે બરાબર તો ચાલો હવે મારી સાથે થિયરી ભાગ બે માં તો પહેલો જ મુદ્દો છે આપણો સંપૂર્ણ સંખ્યા અહીંથી સવાલ નીકળવાના ચાન્સ ખરા હો જોજો શું કહે છે સંપૂર્ણ સંખ્યા એટલે શું એની વ્યાખ્યા આપણે જોઈએ તો જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા

છના ના અવયવ એનો મતલબ શું થાય તો છ ને જે જે સંખ્યા ભાગી શકાય ને છ ને જે સંખ્યા વડે ભાગી શકાય એ બધા એના અવયવ થાય શું થાય અવયવ થાય તો ચાલો જોઈએ છ ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો એક વડે ભાગી શકાય હા સાહેબ છ ને હવે બે વડે ભાગું તો છ ભાગ્યા બે કરું તો ત્રણ જવાબ આવે તો બે વડે ભાગી શકાય

છ ના અવયવ એક બે ત્રણ અને છ થયા હવે આ બધાય અવયવોનો શું કરવાનો સરવાળો ચાલો હવે કરીએ આપણે અહીંયા શું છ ના અવયવો સરવાળો છ ના અવયવો સરવાળો બરાબર અવયવ કયા કયા છે એક બે ત્રણ અને છ આ બધાનો સરવાળો કરવાનો એટલે એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ છ ચાલો હવે સરવાળો કરીએ જવાબ શું આવે છે તે જોઈએ તો ને ત્રણ માં બીજા ત્રણ ઉમેરો તો છ છ માં હજી છ ઉમેરો તો બાર ચાલો છે અહીંયા સુધી ખબર પડી તો હવે જોજો આગળ ફરી એક વખત આપણે વ્યાખ્યા વાંચીએ કે સંપૂર્ણ સંખ્યા જે સંખ્યા મળે તેના બધા અવયવોનો સરવાળો ચાલો બધા અવયવોનો આપણે શું સરવાળો કરી લીધો તે સંખ્યા કરતા બમણો થાય જે સંખ્યા છે એના કરતા કેવો થાય બમણો એટલે કે ડબલ થાય છ છે છ ના બમણા કરો તો કેટલા થાય બાર થાય હા તો બાર તો જવાબ આવે છે મતલબ કે આપણી સંખ્યા કઈ છે છ છે છ ના બમણા કરીએ તો બાર આવે તો લખાય કે બે કંસમાં છ તો બમણા જેટલો આ જવાબ આવ્યો એના છો સરવાળો એટલા માટે છ ને કેવી સંખ્યા કહેવાય છ ને સંપૂર્ણ સંખ્યા કહેવાય છે કઈ છ ને સંપૂર્ણ સંખ્યા ચાલો છ ને સંપૂર્ણ સંખ્યા કીધી આવે હજી એક તમારે જાતે ગોતવાનું છે ચાલો હું તમને ઓપ્શન આપી દઉં બરાબર છે ચૌદ અને અઠ્યાવીસ માંથી કઈ સંખ્યા

કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની આપણી એક્ઝામ આવશે બરાબર છે આ બધે શું થશે આ ટોપિક આમ આવશે આવશે ને આવશે જ એટલા માટે મગજ ખોલીને એક વખત શાંતિથી આ વિડીયો સમજવાની ટ્રાય કરજો આ ટોપિક છે આપણો કયો અવિભાજ્ય સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા એને અંગ્રેજીમાં આપણે કહેવું હોય તો કહી દેવાનું પ્રાઇમ નંબર શું કહેવાનું પ્રાઇમ નંબર ચાલો એની વ્યાખ્યા જાણી લઈએ આપણે વ્યાખ્યા શું કહે છે કે એક સિવાયની એવી એવી સંખ્યાઓ સંખ્યાઓ એક સિવાયની કે જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે એક સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે ક્લિયર થાય છે કઈક ચાલો તો જોઈએ આપણે હવે એક થી શરૂઆત કરીએ છીએ સો સુધી જવાનું છે ધ્યાન રાખજો ખાસ ચાલો એક છે ને એ અવિભાજ્ય સંખ્યા નથી એક એ કેવી સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે યાદ રાખજો એક એ કેવી સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા છે એક એવી સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે ક્લિયર થાય છે ચાલો જોઈએ આગળ એક પછી શું આવે બે તો ને લખો તમે બે ને લખો તો કઈ રીતે લખાય ખાલી એક આની સિવાય બીજી એક પણ રીતે તમે લખી શકો નહીં અમે બીજી એક પણ રીતે લખી શકતા નથી આ પછી કોઈ કેસ હમણાં બે ગુણ્યા એક લખ્યું તો એક ગુણ્યા બે પણ લખાય ને બંને એક જ થાય કોઈ ફેરફાર કહેવાય નહીં ચાલો જોઈએ અલગ રીતે લખી શકાય ના લખી શકાય બરાબર છે એટલા માટે આને જોજો હું ગોળ રાઉન્ડ કરું છું ગોળ રાઉન્ડ કરું છું બે ને રાઉન્ડ ત્રણ ને રાઉન્ડ ચાલો જોઈએ નેક્સ્ટ આપણે ચાર તો ચારને ને લખવા છે મારે તો ચારના અલગ અલગ ભાગ પડે તો ચાર લખાય અને ચાર એકા ચાર લખાય મતલબ કે એના અવયવ કયા કયા થયા ચાર ના એક બે અને ચાર આ ત્રણ એના શું થયા અવયવ પણ આપણે શું કીધું અવિભાજ્ય સંખ્યા માટે બે જ અવયવ હોવા જોઈએ કયા કયા સંખ્યા પોતે અને અને એક એક શું કીધું કે જેના અવયવ માત્ર સંખ્યા સંખ્યા પોતે હોય તેને કેવી અવિભાજ્ય અહીંયા તો એક છે સંખ્યા પોતે છે અને એની સાથે ઉપરથી ફ્રીમાં બે આવ્યો મતલબ અહીંયા અવયવ કેટલા થઈ ગયા ત્રણ તો આ કેવી સંખ્યા થઈ અવિભાજ્ય નથી કેવી નથી અવિ ભાજ્ય નથી ક્લિયર છે એટલા માટે એને મારી ચોકડી ચાલો જોઈએ નેક્સ્ટ હવે પાંચ ઉપર જઈએ પાંચને તો કેમ લખાય ખાલી પાંચ ગુણ્યા એક અથવા તો એક ગુણ્યા પાંચ આની સિવાય તમે ક્યાંય લખી શકો અને બીજી રીતે ના લખાય ને એટલા માટે પાંચ કેવી સંખ્યા અવિભાજ્ય એટલા માટે એને કર્યું મેં રાઉન્ડ છે સરસ મજાનું ચાલો કઈ રીતે લખી શકાય જુઓ તો છ ને લખવું હોય તો તમે લખી શકો બે ગુણ્યા ત્રણ અને છ ગુણ્યા એક લખાય આવું તો એટલા માટે છ ના અવયવ કયા કયા થયા એક થયો બે થયો ત્રણ થયો છ થયો યાદ કરો ને હમણાં સંપૂર્ણ સંખ્યા ભણાવી ત્યારે તો લખ્યા છ ના આવ્યો એક બે ત્રણ છ તો એ પ્રમાણે છે છે શું અવિભાજ્ય સંખ્યા બરાબર એટલા માટે એને રહી હવે જઈએ આગળ સાત ની વાત કરીએ તો સાત માટે ચેક કરો તો તમને કઈ લાગે છે સાત એકા સાત બીજું કઈ લખાય એને ના સાહેબ બીજું કઈ લખી શકાય નહી સાત એકા સાત તો સાત ગુણ્યા એક આની સિવાય બીજી એક પણ રીતે લખી શકાય નહીં એટલા માટે સાત કેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલા માટે એને કર્યું રાઉન્ડ આગળ આવી જાવ આઠ ઉપર આઠ ને લખાય બે રીતે કે ના લખાય લખાય ને સાહેબ આઠ એક આઠ તો લખાય જ છે આપણું એ સિવાય ચાર દુ આઠ લખાય લખાય ને તો ચાર દુ આઠ તો અહીંયા કયા કયા અવયવ છે એના એક બે ચાર અને આઠ એમાં ટોટલ એના ચાર અલગ અલગ અવયવ થયા એટલા માટે મારો કારણ કે આપણે તો બે અવયવ વાળું હોય એને જ રાઉન્ડ કરવાનું હવે આવીએ નવ ઉપર નવ નો ઘડિયો તમને આવડતો હશે બરાબર છે નવનો ઘડિયો એ આવડતો હશે ને નવ કયા ઘડિયામાં આવે છે તે પણ આવડતો હશે તો નવ કયા ઘડિયામાં આવે ત્રણના ના ઘડિયામાં આવે ત્રણ તેરી નવ આની સિવાય બીજું કઈ રીતે લખાય એને નવ તો તમે અહીંયા જુઓ અલગ અલગ ત્રણ રીતે લખાણું ત્રણ એના શું થયા અવયવ થયા ક્લિયર થાય છે નવ ને માર ચોકડી ચાલો ક્લિયર એટલું હવે વધીએ છીએ આપણે આગળ કોના ઉપર જઈએ દસ દસ માં તો તમને ખબર પડે ને સાહેબ લખો ને પાંચ દુ દસ આવી તો અમને ખબર છે અને એ દસ છે એટલે કેમ લખાય બીજું દસ એકા દસ એટલા માટે એના કયા કયા અવયવ થયા એક બે પાંચ અને દસ એમાં ટોટલ એના કેટલા અવયવ ચાર અવયવ થયા એટલા માટે એ પણ કેવી સંખ્યા નથી અવિભાજ્ય સંખ્યા નથી એને મારો ચોકડી ચાલો હવે આ ચોકડી મારવાનો સિલસિલો આપણે થોડોક જાળવી રાખવાનો છે પણ કઈ રીતે આમાંથી હું હવે તમને પચાસ ટકા સંખ્યા બાદ કરાવું છું ધ્યાનથી જોજો પચાસ ટકા સંખ્યાને ડાયરેક્ટ ચોકડી મારતા શીખવાડું છું જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે ઝીરો હોય જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ એ હોય ચોકડી મારવાના કોના સિવાયનું એક બે સિવાય બાકી બધે દેખાતા હોય કે નહીં આવે તો આ બધી અવિભાજ્ય સંખ્યા નથી કારણ કે આ બધી બેકી સંખ્યાઓ કહેવાય કેવી બેકી સંખ્યા હું જેનું એકમ નો અંક વાળી વાત કરી ને બધી કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે ચાલો કે આ બધી બેકી સંખ્યાઓને આપણે કાઢી નાખી બેતાલીસ જાય બાવન જાય બાસઠ જાય બોતેર જાય બ્યાસી જાય બાણું જાય તો આ નીકળી ગયું અહીંયા ચૌદ ચાર વાળી લાઈનમાં હો ચાલો તો સાત દુ ચૌદ વાળી લાઈન જાય બાર ચોવીસ સત્તર દુ ચોત્રીસ બાવીસ દુ ચુમાલીસ સત્યાવીસ દુ ચોપન ચોસઠ એટલે આગળ ચુમોતેર જાય ચોર્યાસી જાય ચોરાણું જાય ક્લિયર આગળ હવે સોળ વાળી લાઈન બરાબર છ તો સોળ જાય છીએ અઢાર જાય અઠ્યાવીસ જાય આડત્રીસ જાય અડતાલીસ જાય અઠાવન જાય અડસઠ જાય અઠ્યોતેર જાય અઠ્યાસી જાય અઠાણું જાય શું કામ કારણ કે આ બધી ના અવયવ કેવા છે ખબર છે બે કરતા વધુ બે કરતા કેવા છે વધુ હજી આગળ આવી જાવ ચાલો વીસ વાળામાં વીસ જાય ત્રીસ જાય ચાલીસ જાય પચાસ જાય સાહીઠ જાય સિત્તેર જાય એસી જાય નેવું જાય સો જાય આટલા બધા સંખ્યા જાય છે ક્લિયર થાય છે ચાલો હવે આપણે હજી એક લાઈન હું તમને કેન્સલ કરાવી દેવામાં હજી એક લાઈન કેન્સલ કરાવી દઉં ધ્યાનથી જોજો હવે પાંચ વાળી લાઈન છે પાંચ વાળી લાઈન

વધેલી છે તેને ચેક કરવાની છે કે તે અવિભાજ્ય છે કે નથી તો ચાલો હવે શરૂ કરીએ આપણે ફરીથી બરાબર છે તો લખાય અગિયાર આની સિવાય કોઈ પણ રીતે લખી શકાય ના લખી શકાય એટલા માટે અગિયાર ને કરો રાઉન્ડ દેખાય છે ચાલો જોઈએ નેક્સ્ટ તેર લખીએ તેર આની સિવાય બીજી રીતે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ફરીથી વ્યાખ્યા યાદ કરી લઈએ એક સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે હોય તેને કેવી સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે ચાલો ફરીથી આગળ જઈએ ચૌદ નથી પંદર નથી સોળ નથી આગળ આવે સત્તર લખો સત્તર થઈ ગઈ અવિભાજ્ય કારણ કે આની સિવાય બીજી રીતે લખી શકાતું નથી ચાલો આગળ વધીએ ઓગણીસ માં ઓગણીસ માટે લખીએ ઓગણીસ એકા ઓગણીસ તો ઓગણીસ પણ કેવી થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા તો ક્લિયર થઈ આપણે એક થી દસ વાળી લાઈનમાં અવિભાજ્ય સંખ્યા તો અગિયાર તેર સત્તર ને ઓગણીસ કઈ કઈ સંખ્યાઓ અગિયાર તેર સત્તર ઓગણીસ આ ચાર સંખ્યા અવિભાજ્ય થાય અગિયાર થી વીસ માં ચલો આગળ જતા જઈએ અને સંખ્યાઓને ફાઇન્ડ આઉટ કે અવિભાજ્ય સંખ્યાઓ સા એકવીસ ચાલો જો અને એકવીસ એકા એકવીસ તો લખાય જ છે એ સિવાય બીજું કઈ રીતે લખી શકાય સાતેરી એકવીસ અને અવયવ વધી ગયા દેખાય એક ત્રણ સાત ને એકવીસ હો હોય ચાર અવયવ આપણે તો બે જ જોઈએ છીએ તો અહીંયા બે તો છે નહીં કેટલા થઈ ગયા ચાર એટલે આ અવિભાજ્ય સંખ્યા નથી ચલો આગળ જઈએ ત્રેવીસ તો ત્રેવીસને કઈ રીતે લખી શકાય ત્રેવીસ એકા ત્રેવીસ બીજા કોઈને ઘડિયામાં આવે ત્રેવીસને કોઈ સંખ્યા આપણે ભાગી શકાય નથી ભાગી શકાતી એટલે જોયું અહીંયા લખાય ફક્ત કેવું ત્રેવીસ એકા ત્રેવીસ તો આ ત્રેવીસ કેવી સંખ્યા થઈ જશે અવિભાજ્ય ચલો આગળ વધીએ સત્યાવીસ સત્યાવીસ યાદ કરો નવનો ઘડિયો મેં કીધું નવ નવનો ઘડિયો યાદ કરો તો નવ અહીંયા જો સત્યાવીસ એકા સત્યાવીસ તો લખાશે એ સિવાય ત્રણ ગુણ્યા નવ પણ લખાશે થાય છે ક્લિયર ચાલો તો આ સત્યાવીસ પણ કેવી થઈ ગઈ અવિભાજ્ય નથી ચલો આગળ વધીએ ઓગણત્રીસ ઓગણત્રીસ ચેક કરો તો ઓગણત્રીસ ને ખાલી ફક્ત શું લખાય ઓગણત્રીસ કઈ રીતે લખી શકાય એકત્રીસ જ લખી શકાય એકત્રીસ એકા એકત્રીસ અને કોઈ ભાગ પડતા નથી એટલા માટે કેવી સંખ્યા થશે અવિભાજ્ય સંખ્યા થશે આગળ વધીએ છીએ 33 ऊपर चलो सेना ऊपर 33 तो 33 એટલે કેટલા લખાય 11 13 13 30 33 એકાત 13 30 અવ્યવધિકયા બે કરતા એટલે અવિભાજ્યનતતી એટલે અવિભાજ્ય નથી હવે જઈએ 37 ઉપર તો 37 ને કઈ રીતે લખાય તો 37 ને લખાય 37 એકા 37 અને જો બીજી રીતે લખાય ઘડિયામાં આવે ઓગણ ચાલીસ અગિયાર બાર તેર તેર નો ઘડિયો તેર 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 દુ છવીસ તેર તેરી ઓગણ ચાલીસ હા કોના ઘડિયામાં આવી તેર ના ઘડિયામાં ચાલો તો અહીંયા લખો તેર તેરી ઓગણ ચાલીસ અને ઓગણચાલીસ એક ઓગણ ચાલીસ ને ભાઈ કેટલી વધી ગઈ ચાર અવયવ થઈ ગયા આપણે બે જોઈ તું ચાર અવયવ વાળી અવિભાજ્ય ન હોય શકે તો કેવી ના હોય શકે અવિભાજ્ય ચાલો તો અને મારો ચોકડી તો એકત્રીસ થી ચાલીસ માં બે જ અવિભાજ્ય આવી એકત્રીસ અને સાડત્રીસ આગળ જઈએ છીએ આપણે હવે એકતાલીસ તરફ તો એકતાલીસ જોવો ને ક્યાંય આવે છે કઈ આવતી નથી એકતાલીસ એકા એકતાલીસ એટલે ડાયરેક્ટ એ પોતે કેવી થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા આગળ જોઈએ તેતાલીસ તો તેતાલીસ એકા તેતાલીસ આગળ બીજું કઈ લખી શકાય નહીં એટલા માટે તેતાલીસ પણ કેવી અવિભાજ્ય સંખ્યા સુડતાલીસ સુડતાલીસ કે આવે ક્યાંય નહીં આવે તો શું લખાય સુડતાલીસ એકા સુડતાલીસ તો સુડતાલીસ પોતે અવિભાજ્ય સંખ્યા હવે આવી જાવ ઓગણપચાસ હાથનો ઘડિયો ઘડીયો બોલવાનું શરૂ કરવાનું માં છેલ્લે નહીં પરંતુ વચ્ચે સાત પંચા પાંત્રીસ સાત છંક બેતાલીસ ને સત્યુ સત્યુ બોલો સત્યુ સત્યુ ઓગણ પચાસ સાત ને સાત આટલા અવયવ થાય એને અવિભાજ્ય કહેવાય અવિભાજ્ય નો કહેવાય ના પાડી દેવાની બે કરતાં વધારે અવયવ આવે ને એટલે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું ફરી એકવાર યાદ કરી લ્યો યાદ રાખવાની પરીક્ષામાં હે ને પૂછાય છે કે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા લખો તો તમે શું લખશો લખવાનું કે એક સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર એક અને સંખ્યા પોતે હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે યાદ રહી ગયું ને બાળકો ચાલો આપણે હવે ચેક કરવાનું છે એકાવન થી સો સુધીમાં આપણે ફટાફટ ઘડિયા યાદ કરતા કરતા સોલ્વ કરી નાખવાનું છે બરાબર છે ચાલો લખો તો ફટાફટ એકાવન એટલે સાહેબ સત્તર તેરી એકાવન ચલો સત્તર ગુણ્યા ત્રણ થઈ ગયું એકાવન ગુણ્યા એક થઈ ગયું એટલે આને મારો ચોકડી એકાવન કામમાંથી ગયું હવે આવીએ ત્રેપન પર ત્રેપન ને બીજી કઈ રીતે લખાય ના લખાય ને સાહેબ ત્રેપન એકા ત્રેપન બાકી કામ થાય પૂરું તો ત્રેપન કેવી સંખ્યા થઈ ગઈ અવિભાજ્ય ચાલો આગળ જઈએ સત્તાવન સત્તાવન એટલે કોના ઘડિયામાં આવે ઓગણીસ તેરીસ સત્તાવન યાદ રાખવાનું જોજો અને કદાચ તમને યાદ હોય વિભાજ્યતાની ચાવી મારતો જવાનું વિભાજ્યતાની ચાવી આપણી ત્રણ ની તો યાદ જ રાખવાની શું હતી સરવાળો કરવાનો ત્રણ વડે નિશેષ ભાગી શકાવો જોઈએ બરાબર છે અંકોનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાવો જોઈએ તો સાત ને પાંચ બાર થઈ ગયા તો બાર ત્રણ વડે ભગાય એટલા માટે એ ના હોય ચાલો બાકી શું લખાય સત્તાવન એકા સત્તાવન તો આને મારો ચોકડી આગળ ઓગણસાઠ તો ઓગણસાઠ ને ફક્ત આપણે કઈ રીતે લખાય ઓગણસાઠ એકા ઓગણસાઠ બીજી એક પણ રીતે એની આવતી નથી એટલા માટે આ કેવી સંખ્યા થશે અવિભાજ્ય જેટલી અવિભાજ્ય સંખ્યા હું રાઉન્ડ કરું છું બરાબર શું કરું છું રાઉન્ડ જોજો આગળ જોઈએ એકસઠ એકસઠ ને ફક્ત શું લખાય એકસઠ એકા એકસઠ અને કરીએ રાઉન્ડ આવી જાવ ત્રેસઠ ત્રેસઠ યાદ કરો છ ને ત્રણ નવ થઈ જાય સરવાળો નવ મતલબ શું એ ત્રણ વડે અથવા તો નવ વડે વિભાજ્ય છે એટલા માટે અહીંયા દેખાય અથવા તો લખવું હોય તો એકવીસ તેરી ત્રેસઠ ને ત્રેસઠ એકા ત્રેસઠ એક ત્રણ એકવીસ ત્રેસઠ એ બધા એના શું થાય અવયવ થાય અથવા નવનો નો ઘડિયો યાદ કરો તો પણ યાદ આવે નવ સત્તા ત્રેસઠ થાય લખી શકે એટલા માટે અવિભાજ્ય સંખ્યા છે નહી ચલો નેક્સ્ટ ઉપર તો સડસઠ ને લખવું હોય તો સડસઠ એકા સડસઠ બાકી એક પંડિતે રીતે ના લખી શકે એટલા માટે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે આગળ વધીએ ઓગણ નું ચેક કરીએ તો ઓગણ ને લખવું હોય તો કેમ લખાય ત્રેવીસ તેરી ઓગણ સિત્તેર તો આ શું થઈ ગયું બે અલગ અલગ રીતે લખાય ઓગણ સિત્તેર એકા ઓગણ સિત્તેર તો ફિક્સ છે જ ચાલો તો પણ અવિભાજ્ય સંખ્યા છે નહીં હવે નેક્સ્ટ જોઈએ આપણે એકોતેર તો એકોતેરને કેમ લખાય ખાલી એકોતેર એકા એકોતેર લખાય બીજી એક પણ રીતે લખી શકાય નહીં એટલા માટે કેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા તોતેર ને ફક્ત કેમ લખાય તોતેર એકા તોતેર તો પણ કેવી સંખ્યા અવિભાજ્ય સંખ્યા સત્યોતેર પર આવી જાઓ તો સત્યોતેર માં ખબર પડે સાત વડે ભાગી શકાય યાદ આવે ને સાત અગિયાર નો ઘડિયો આવડતો યાદ આવે અગિયાર સત્તા સત્યોતેર એ રીતે બરાબર છે ચાલો અગિયાર સત્તા સત્યોતેર લખાય એ સિવાય તો સત્યોતેર એકા સત્યોતેર તો લખાય જ છે એટલા માટે આ કેવી સંખ્યા નથી અવિભાજ્ય સંખ્યા નથી હવે આવીએ ઓગણ એસી ઉપર ઓગણ એસી સેવન્ટી નાઇન જોજો હો ઓગણ ચાલો ઓગણ એસી એકા જ લખાય બીજું એક પણ રીતે લખી શકાય નહીં એટલા માટે એક્યાસી આવું તો લખીએ છે આપણે એ સિવાય બીજી રીતે પણ લખી શકાય સત્યાવીસ તેરી એક્યાસી થાય એક્યાસી એકા એક્યાસી તો થાય જ બીજું કહ્યું સત્યાવીસ ગુણ્યા ત્રણ આ બધા એના આવ્યો છે એક નવ એક્યાસી ત્રણ સત્યાવીસ આ બધા એના આવ્યા છે એટલા માટે કેવી અવિભાજ્ય સંખ્યા નથી ચલો આગળ જઈએ ત્યાસી ઉપર તો ત્યાં બીજી એક રીતે લખાય ના લખાય કાલે શું લખાય ત્યાંશી એકાત્યાસી એટલા માટે તે કેવી સંખ્યા થશે અવિભાજ્ય સંખ્યાઓ તમે તો એટલા હોશિયાર છો કે મારથી પણ આગળ એડવાન્સમાં ચાલતા હશો મને ખબર છે બરાબર છે ચાલો તો આ સત્યાસી માં કેટલા ગુણ્યા કેટલા લખાય યાદ કરો ઓગણત્રીસ ગુણ્યા ત્રણ અને સત્યાસી એકા સત્યાસી એટલા માટે કહેવાય કે સત્યાસી અવિભાજ્ય સંખ્યા નથી અને સત્યાસી માં યાદ આવે ને તો બેનો સરવાળો કરો આઠ ને સાત પંદર પંદર ને ત્રણ વડે ભાગી શકાય હા તો સત્યાવીસ ને પણ ભાગી શકાય એટલા માટે અવિભાજ્ય થાય નહીં ચાલો આગળ જઈએ નેવ્યાસી ઉપર નેવ્યાસી માં શું થાય નેવ્યાસી ને ખાલી કેટલા નેવ્યાસી એકા નેવ્યાસી જ લખી શકાય બીજી એક રીતે લખી શકાય નહીં એટલા માટે કેવી સંખ્યા થશે અવિભાજ્ય સંખ્યા થશે ચલો હવે આવી જાવ એકાણું ચાલો અને એકાણું એકા એકાણું આટલું તો આપણું છે જ એટલા માટે અવિભાજ્ય સંખ્યા નથી ત્રાણું આવી જાવ નવ ને ત્રણ સરવાળો કરો બાર થઈ જાય તો પણ એ અવિભાજ્ય સંખ્યા રહે નહીં બરાબર છે અને ઘણા એને સાહેબ લખવું હોય તો લખો ને એકત્રીસ ગુણ્યા ત્રણ લખાય અને ત્રણ એકા ત્રાણું લખાય એટલા માટે અવિભાજ્ય સંખ્યા છે નહીં આગળ આવી જઈએ આપણે સત્તાણું 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 લખાય બીજું કઈ લખી શકાય નહીં એટલા માટે સત્તાણું એક કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે ચલો હવે જઈએ આગળ નવાણું ઉપર સેના ઉપર નવ્વાણું તો નવાણું યાદ કરો અને અગિયાર વડે ભાગી નાખો તો શું થાય અગિયાર એક અગિયાર નવ્વાણું એક થી સો સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે ને કઈ રીતે મેળવી શકાય તે જોયું બરાબર છે આ ટેબલ યાદ રાખજો ટેબલમાં જેટલા મેં આવા કલરથી રાઉન્ડ કર્યા છે કયો કલર છે આ બ્લુ બરાબર છે જાંબલી કલર આ જેટલા જામલી કલર થી રાઉન્ડ કર્યા છે એ બધી કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે ને ચોકડી મારી ચોકડી એને કેવી કહેવાય કહી દો કહી દો સાંભળી લ્યો વિભાજ્ય સંખ્યાઓ કહેવાય શું કહેવાય વિભાજ્ય સંખ્યાઓ જે રાઉન્ડ કરી એ અવિભાજ્ય સંખ્યાઓ ચોકડી મારી તે વિભાજ્ય સંખ્યાઓ અને યલ્લો રાઉન્ડ કોના ઉપર કર્યો મેં એક ઉપર કર્યો

વિભાજ્ય સંખ્યા છે પણ કોના સિવાય ખાલી જગ્યા સંખ્યા છે તો એક એ વિશિષ્ટ સંખ્યા છે એક એ વિશિષ્ટ સંખ્યા છે ચાલો આગળ આ કોષ્ટક બનાવનાર વ્યક્તિ કોણ હતા અને એને કહેવાય શું તે આપણે જોઈએ આ પદ્ધતિ ગ્રીક ગણિત શાસ્ત્રી ઈરેટોસ્થેનિસ કોણ ગ્રીક ગણિતશાસ્ત્રી ઇરેટોસ્થેનિસ દ્વારા વિકસાવવામાં આવી તેથી તેને ઇરેટોસ્થેનિશ ચાળણી કારણ કે આપણે જો ચાળણી મારી દેખાય છે ચાળી લીધી સંખ્યાઓને આપણે મમ્મી ઘરે ઘઉં બાજરી ચોખા એવું બધું ચાળેને એ જેમ આપણે સંખ્યાઓ ચાળી લીધી કે કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે ને કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય નથી બરાબર તો તેને ઇરેટો ચાલણી કહેવામાં આવે છે ક્લિયર છે આપણે બધી બધી સંખ્યાઓ દેખાય છે છે કેવી અવિભાજ્ય સંખ્યાઓ છે ચાલો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ વિભાજ્ય સંખ્યા મેં વિભાજ્ય સંખ્યાનું કઈ જ દીધું ખાલી આપણે હવે આ ફટાફટ એક રિવિઝન જ જોવાનું છે બરાબર છે ચાલો બાળકો ફટાફટ કરીએ રિવિઝન જે સંખ્યાને બેથી બે થી વધારે અવયવો હોય જે સંખ્યાને બેથી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહે છે કીધું હતું ને બે જ હોય બે જ અવયવ તો અવિભાજ્ય ને બે કરતા વધે એટલે કેવું વિભાજ્ય સંખ્યા તો અહીંયા અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓના અલગ અલગ આપેલી છે આ બધી જે આપી ને અહીંયા અવિભાજ્ય સંખ્યા એ ક્યાંથી ક્યાં સુધીની છે એક થી સો સુધીની આ બધી આપી કેટલી છે એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યા બરાબર છે એક થી કઈ કઈ આવે ફટાફટ યાદ રાખવાનું છે આની પછી સરસ મજાનો ભાગ ત્રણ આવે તેમાં અવિભાજ્ય સંખ્યાનો થિયરીનો ભાગ ત્રણ આવે એમાં ઉપયોગ કરવાનો છે ને સ્વાધ્યાયના દાખલા ઉદાહરણના દાખલામાં ભરપૂર ઉપયોગ કરવાનો છે આપણે બરાબર છે તો ચાલો જોઈએ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ તમારા માટે ખાસ બનાવ્યું છે આ કોષ્ટક શું કામ તો અહીંયા જુઓ તમે અહીંયા બે થી લઈને ઓગણીસ એ એક થી વીસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ ત્રેવીસ થી સાડત્રીસ એકવીસ થી ચાલીસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ

પાંચ આવશે 61 થી એસી માં જોવા જાવ્યાસી થી સો માં જોવા જાવ સત્તર ને ત્રણ વીસ ને પાંચ પચીસ મતલબ પરીક્ષામાં જો એક સવાલ આવોય નીકળે કારણ કે આવું ચોપડીમાં આપેલું છે સવાલ કેવો નીકળે એમ પૂછાઈ જાય કે એક થી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ તો હવે તમને તો આવડશે કારણ કે તમે અહિયાં ભણ્યા છો એટલે તમને આવડશે એક થી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે તો હમણાં જ આપણે અહીંયા ગણીને આંકડો આપ્યો કેટલી આવે પચીસ આવે કેટલી આવે

આના બહુ સવાલો નથી પૂછાતા અવિભાજ્ય સંખ્યાના પૂછાય કોના અવિભાજ્ય સંખ્યાના કારણ કે કેમ એના ભાગ પડતા નથી અને એમ પણ પૂછાય હવે આ એમપી સવાલો ધ્યાનથી એ લખી લેજો હા રાઉન્ડ કરી લેજો લાલ પેન સરસ મજાનું બોક્સ બનાવીને લખજો કે શું કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે ને એ બે કેવી છે પછી યુગમાં છે યુગમાં એટલે કે બેકી છે કેવી સંખ્યા છે બરાબર તો ચાલો જોઈએ આપણે હવે નેક્સ્ટ એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી બરાબર મેં હમણાં જ કીધું હતું તમને કે એક છે એનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી એટલા માટે એને કેવી કહેવાય છે એક વિશિષ્ટ સંખ્યા છે અને બીજું શું કીધું કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ચાર સૌથી નાનામાં નાની અવિભાજ્ય કઈ બે કે અવિભાજ્ય સંખ્યા કઈ જો જો લખું છું એક માત્ર બે બેકી અવિભાજ્ય સંખ્યા બેકી મતલબ કે બે ચાર છ આઠ વાળી આવતી હોય એક માત્ર સંખ્યા કઈ છે યાદ રાખજો બરાબર ચલો જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં હા હવે આવ્યું એકી સંખ્યા ને બેકી સંખ્યા એટલે મેં આગળ જે શબ્દ બેકી કીધો એ ફરીથી અહીંયા ક્લિયર થશે આ સ્લાઇડમાં આપણે જોવાનું છે એકી સંખ્યા તો એકી સંખ્યા કોને કહેવાય બરાબર છે બે ડેફિનેશન છે બંને યાદ રાખજો બંને કામ લાગશે બરાબર છે કે જે સંખ્યાને બે વડે ભાગી ન શકાય તે સંખ્યાને એકી અથવા તો વિષમ અથવા તો અયુગમાં સંખ્યા કહેવાય બોલો એકી સંખ્યાના કેટલા નામ એકી અયુગ્મ વિષમ એકી અયુગ્મ વિષમ કેટલા નામ ત્રણ નામ છે અલગ અલગ ભાઈ એકી વિષમ અયુગ્મ બરાબર પરીક્ષામાં ગમે તે શબ્દ આવે પણ આપણે શું સમજવાનું બધાય એક જ છે ને કેવું કહેવાય જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી સંખ્યા અથવા તો વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા કહેવાય તો ભાઈ કેવી સંખ્યાને આપણે બે વડે નિશેષ ન ભાગી શકાય તો જોવો ને ભાઈ જોવો જોવો અરે સંખ્યાનો એકમનો અંક એકમના અંકમાં તો ખબર પડે જમણી બાજુનો છેલ્લો અંક એટલે એકમનો અંક તો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય કયા કયા એક ત્રણ પાંચ સાત કે નવ હોય કયા કયા જોજો એકમના હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય એકી સંખ્યા કહેવાય છે મતલબ આવું ખબર પડી કે બે વડે કોને નિશેષ ના ભાગી શકાય તો ધારો કે લખું પાંચસો એક્યાસી એ સિવાય લખું ત્રણ આઠ બે સાત પાંચ ચાર અવિભાજ્ય સંખ્યા હજી નેક્સ્ટ સંખ્યા આપણે કદાચ લખીએ પાંચ આઠ ત્રણ પાંચ મતલબ કે પાંચ હજાર આઠસો પાંત્રીસ તે પણ કેવી સંખ્યા એકી સંખ્યા બરાબર છે હજી આપણે એકાદું નેક્સ્ટ લખીએ સાત આઠ એક સાત સાત એટલે કે અઠ્યોતેર હજાર એકસો સત્યોતેર ચાલો લખી નાખીએ છીએ નવ તો કયા કયા અંકો આવ્યા એકમના જોજો એકમ ના અંકો હવે આવશે અહીંયા એક છે અહિયાં ત્રણ છે અહિયાં પાંચ છે અહીંયા સાત છે અહિયાં નવ છે

શેષ કેટલી વધે ચાલો તો તમે જવાબ શું લખશો એક વધે કેટલી વધે શેષ દર વખતે એક એક અડે એકડો વધે થાય છે ક્લિયર ચલો સાહેબ ના સમજાણો તો આપણે પાંચસો એક્યાસી છે ને તેને બે વડે ભાગવાની ટ્રાય કરીએ બરાબર પેલા જોઈ લઈએ પાંચસો એક્યાસી ભાગ્યા બે કરું છું તો પાંચસો એક્યાસી ભાગ્યા બે કર્યો તો બે થી આપણે શરૂઆત કરવાની તો અહીંયા બે દુ ચાર થઈ જાય ચાલો તો પાંચમાંથી એક વધે ઉપરથી ઉતારા આઠ નવ દુ અઢાર ચાલો અઢાર માંથી અઢાર વધી જાય ઝીરો ઉપરથી શેષ વધી એક હવે કઈ ભાગ ચાલે છે ભાગ નહીં ચાલે બરાબર છે તો શેષ કેટલી વધી કહેવાય અહીંયા શેષ એક વે કોઈપણ સંખ્યા લેશો ટ્રાય કરશો થઈ જશે બરાબર આ સરસ મજાનો સવાલ છે કદાચ તમારી પરીક્ષામાં આવી શકે અને અહીંયા નથી આવતો જ્ઞાન જ્ઞાન સાધના જેવી પ્રખરતા શોધ કસોટી હોય કે હોય ત્યાં પણ પૂછાઈ શકે એટલા માટે આઈએમપી છે બરાબર આ ધ્યાન રાખજો ચાલો જોઈએ આપણે હવે એકી સંખ્યા જોઈ તો હવે કઈ સંખ્યા જોવાની બેકી સંખ્યા કઈ સંખ્યા બેકી સંખ્યા ચાલો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય શું કીધું જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બે કે અથવા સમ અથવા યુગ્મ સંખ્યા કહેવાય તો બે કી સંખ્યાના પણ ત્રણ અલગ અલગ નામ આવ્યાને કયા કયા આવ્યા બે કી સમ અને યુગ્મ બે કી સમ અને યુગ્મ આ ત્રણ એના અલગ અલગ નામ છે અથવા તો શું કહેવાય જે સંખ્યાનો એકમનો અંક ઝીરો બે ચાર છ કે આઠ હોય ઝીરો બે ચાર છ કે આઠ હોય કયો ઝીરો બે ચાર છ કે આઠ હોય કયો કયો ફરીથી યાદ કરજો બેકી સંખ્યામાં ઝીરો બે ચાર છ કે આઠ હોય તો તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે બેકી સંખ્યા કહેવાય છે ક્લિયર થઈ ગયો ચાલો દાખલા તરીકે લખીએ આપણે તો લખાય પાંચસો ત્યારબાદ લખો તો આઠસો ચાર એ સિવાય લખો તો નવસો ચોર્યાસી એ સિવાય લખવી છે હજી એકાદી સંખ્યા તો લખો એક હજાર છ્યાસી હજી એકાદી સંખ્યા લખવી છે તો લખો ને બે લાખ ત્રણસો અઠ્યાસી તો આમ અહીંયા તમે જોવા જશો તો દર વખતે નાંગમાં જુઓ અહીંયા ઝીરો છે અહીંયા ચાર છે અહીંયા ચાર છે અહીંયા છ છે અહીંયા આઠ છે હજી આપણે એકાદી બે વાળી લખી નાખીએ ચાલો કે લખીએ છીએ અહીંયા આપણે સાતસો બાવીસ અહિયા એકમનો અંક કયો છે છે તો તો આવા આવે શું કહેવાય આ બધી સંખ્યાઓ કેવી છે સંખ્યાઓ છે બરાબર તો ચાલો ઓલામાં ક્વેશ્ચન બને એવો ક્વેશ્ચન અહીંયા કદાચ બનાવે ને તો શું ક્વેશ્ચન બને બોલો છું ધ્યાનથી સાંભળજો ને લખતા જજો ધ્યાનથી સાંભળજો ને લખતા જજો

તમારી માટે છે એપ્લિકેશન કે આજે જ ડાઉનલોડ કરો તેના પરથી તમને મળી શકે છે તમામ ની પીડીએફ ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય પોતી ગાલા સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ ને પ્રશ્નપત્ર બીજું ઘણું બધું તો આજે જ ડાઉનલોડ કરો તમે તમારા મિત્રોને ડાઉનલોડ કરાવો બરાબર છે ચાલો જોઈએ લે આજનો વિડીયો અહીં જ પૂરો થાય છે આપણે ભાગ ત્રણમાં મળીશું તેની અંદર આપણે શીખવાનું છે શું સરસ મજાના અવયવ અવયવી લસા ગુસ્સા જે તમારા માટે બહુ જ કામનું છે બરાબર છે તો ત્યાં સુધી તમે આ વિડીયોનું રિવિઝન કરો આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત